વધતી મોંઘવારીને લઈ સુરતમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું રૂપાણી સરકાર 5 વર્ષનું શાંતા શાસન સદંતર નિષ્ફળ. ખેડૂતોને વવાલી અને ખાલિસ્તાની કહેનાર સરકારને ખેડૂતો જડમૂળથી ઉખેડી નાખશે. સુરતમાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઓલપાડ પોલીસે કરી અટકાય. ધારાસભ્ય આનંદ ચૌધરી, માજી ધારાસભ્ય અનિલ કંટાળી તથા દર્શન નાયકની પણ અટકાય. સુરતમાં માતાવાડી સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર વિરુદ્ધ કરો વિરોધ. બરાછા પોલીસે કાર્યકરોની કરી અટકાયત. પોરબંદરમાં કોંગ્રેસે કર્યા ધરણા. માર્કેટયાર્ડમાં ખેતી બચાવો અભિયાન હેઠળ ધરણા કર્યા. ટેકાના પૂરતા ભાવ, પાક વીમો, ડીઝલ પરનો ટેક્સ હટાવવા સહિતના મુદ્દાઓને લઈને ધરણા યોજ્યા. રાજકોટમાં કોંગ્રેસે બેડી માર્કેટયાર્ડ ખાતે કર્યો વિરોધ. રાજ્ય સરકારના કિસાન દિવસની ઉજવણીના વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કિસાન કોંગ્રેસનો વિરોધ. સરકારની 5 વર્ષની ઉજવણીને ખેડૂતોનું અપમાન ગણાવ્યું. યોજનાઓમાં ખેડૂતોને લાભ ન મળતો હોવાનો આક્ષેપ. જૂનાગઢના ભેંસાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલન બાદ કોંગ્રેસે અનોખી રેલી યોજી. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની. કોંગ્રેસે ટ્રેક્ટરને દોરડા વડે ખેંચી અનોખો વિરોધ દર્શાવ્યો. જૂનાગઢ કોંગ્રેસમાં કમઠાણ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં જૂનાગઢ મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખના પતિને ટીંગાટોળી કરી ધક્કે ચડાવાયા. મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન અને તેમના પતિ વચ્ચેનો અણબનાવ સામે આવ્યો. ભેંસાણની સભામાં ધક્કાવારી કઢાયા બહાર. મૂળીમાં કોંગ્રેસ કિસાન સંઘની રેલી. સરકાર વિરોધી રેલી કરી કિસાન સન્માન દિવસની ઉજવણીનો કર્યો વિરોધ. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયા. ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત કોંગ્રેસના નેતા રહ્યા હાજર. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળના પગલે આરોગ્ય સેવા ખોરવાઈ. પહેલી સવારથી આવેલા દર્દીઓ કલાકો સુધી રજડ્યા. અનેક દર્દીઓને સારવાર માટે પડી હાલાકી. હડતાળિયા તબીબોએ આરોગ્ય કમિશનરના રાજીનામાની કરી માંગ. સાંજથી એમરજન્સી અને ઓપીડી બંધ કરવાની પર તેઓ આપી ચૂક્યા હતા ચીમકી. આરોગ્ય કમિશનર પર ગેરવર્તનનો આરોપ. સિવિલના તબીબોની હડતાળ. હડતાળને કારણે દર્દીઓની વધી મુશ્કેલી. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર. રેસિડેન્ટ ડોક્ટર્સની માંગ સાથે અન્ય તબીબો પણ જોડાયા. આરોગ્ય વિભાગ પર વધ્યું દબાણ. આંદોલનનું રાજ્યવ્યાપી મુદ્દો બનાવવા તબીબો બક્કા. વડોદરામાં મેડિકલ કોલેજના 500 જેટલા રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ. 7મા પગારપંચ મુજબ વેતનની તબીબોની માંગ. અન્ય રાજ્યોના ડોક્ટરને બળતા લાભ આપવાની ઉગ્ર માંગ. વડોદરામાં એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન. રેસિડેન્ટ ડોક્ટરની હડતાળને લઈ દર્દીઓને કોઈ હાલાકી નથી પડી રહી. આરોગ્ય વિભાગ દ્વારા હંગામી વ્યવસ્થા કરાઈ.